તક્ષશિલા આગ હોનારત માટે પાલિકા કચેરીમાં રિક્વિઝિશન બોર્ડ બેઠક બોલાવવામાં આવી હતી આ બેઠકમાં ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો એકબીજા પર આક્ષેપો કરી વાણી વિલાસ કરી છૂટા પડ્યા હતા શહેરમાં તકશીલા જેવી ગંભીર હોનારત ફરી નહીં સર્જાય તે માટે નક્કર આયોજન કરી તેની જાહેરાત કરવાને બદલે ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો ભાષણો કરી ઘર ભેગા થયા હતા અમુક અપવાદને બાદ કરતા મોટાભાગના કોર્પોરેટરોએ સૂચનો કરવાને બદલે આક્ષેપોનો મારો ચલાવ્યો હતો પાલિકાની રિક્વિઝેશન બોર્ડ બેઠકમાં કોંગ્રેસના કોર્પોરેટરે ભાજપ શાસકો અને મ્યુનિસિપલ કમિશનર પર હલ્લાબોલ કરી મેયરનું રાજીનામું માંગ્યું હતું બાવીસ માસુમ બાળકોને યાદ કરી ગળાગડ થઈ ગયેલા કોંગ્રેસના વિજય પાંસરિયાએ જણાવ્યું હતું કે પાલિકાએ આ હોનારતમાં નાના અધિકારીઓને ફિટ કરી મોટાને બચાવી લીધા છે તકશીલા હોનારતની ઇમ્પેક્ટ ફીની સત્તાવીસ ફાઇલ મંજૂર કરનાર દરેક ઇજનેરને સજા થવી જોઈએ પાલિકાના વરાછા ઝોનના ઇજનેરોએ પૈસા લઈને તકસીલાની ઇમ્પેક્ટ ફીની ફાઇલ મંજૂર કરી છે આ હોનારતમાં ડીજીવીસીએલના ઇજનેરોની પણ ભૂંડી ભૂમિકા છે ડીજીવીસીએલના ઇજનેરો છટકવા જોઈએ નહીં ત્રણ વર્ષની નાની બાળકીનો જીવ બચી શકે તે માટે ચાર માળ ઉપરથી નીચે ફેંકવી પડી ભાજપ શાસકોમાં જરાય શરમ અને નૈતિકતા બચી હોય તો જવાબદારોને સજા અપાવે વિજય પાનસરિયાએ જણાવ્યું હતું કે પાલિકાની સિદ્ધિ માટે મેયર અને કમિશનર એવોર્ડ લેવા પહોંચી જાય છે તેમાં આવી હોનારત માટે મેયર અને કમિશનરની જવાબદારી ફિક્સ થવી છે ફાયના માણસો ઘટનાસ્થળે રેસ્ક્યુ ઓપરેશન કરતા ન હતા તકસીલાના વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે માસૂમ બાળકો મોતની છલાંગ લગાવતા હતા ત્યારે ફાયના માણસો ઊભા હતા આ હોનારત માટે ફક્ત વહીવટી તંત્ર જ નહીં ભાજપ શાસકો પણ એટલા જ જવાબદાર છે મુખ્ય કારણ હતું કે જે બાવીસ બાળકોના જે મૃત્યુ થયા છે એ કોઈ પણ માણસ ભૂલી ના શકે એ જ ભાવુકતા મારી આંખોમાંથી છલકાઈનું કારણ હતું કે એમાં જે પણ જવાબદાર હોય પછી એ મેયર હોય કે કમિશનર હોય એમની રાજીનામાની માંગ સાથે સાથે જે ટેકનિકલ મુદ્દાઓ જેની જવાબદારી માનો કે ફાયર વિભાગે જેની નૈતિકતાથી જવાબદારી નથી નિભાવી તે ડીજીવીસીએલ હોય કે વરાછા ઝોન હોય કે અન્ય વિભાગ હોય એની તમામની સામે કાયદેસરના કડકમાં કડક કાર્યવાહી થાય અને મેયરશ્રી અને કમિશનર શ્રી રાજીનામું આપે સાથે સાથે અન્ય સભ્યો દ્વારા આ બર્નિંગ સિટી તરીકે પણ કહેવામાં આવ્યું એટલે આ સામાન્ય સભામાં તમામ ટેકનિકલ મુદ્દા લઈ અને મને જ્યારે હું બોલવા ઊભો થયો મને ત્યારે એક પિતાના શબ્દો સંભળાતા હતા એક દીકરી જ્યારે એમ વિચારતી હોય કે આ ત્રણ વર્ષની દીકરીને નીચે ફેંકી દઉં તો કોઈ એને પકડી લેશે એ જ્યારે ફિલિંગ મારામાં આવી ત્યારે મારી આંખોમાંથી આંસુ જતા રહ્યા અને આક્રોશ સ્વરૂપે જે જે જવાબદારો છે એમની સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને હાઈકોર્ટમાં જઈને સીબીઆઈ તપાસ સુધીની માંગ થાય આ તમામ રજૂઆતો ત્યાં કરાવી અને આક્રોશ પૂર્વક આની રજૂઆતો થઈ હાઈકોર્ટમાં હા આની લેખિતમાં પણ મેં જાણ કરી છે કે કોઈ પણ પ્રકારનો ડોક્યુમેન્ટ્સ કાગળ કે નકશો ખોવાયો તો આની તમામ સીધી જવાબદારી મ્યુનિસિપલ કમિશનરની રહેશે અને આમાં કોઈ ગુમ થયું તો મારી વ્યક્તિગત રીતે તૈયાર રહેશે પક્ષની તો રહેશે પણ મારી વ્યક્તિગત રીતે રહેશે કે કમિશનર વિરુદ્ધ અથવા જે પણ સત્તાધીશો છે એની વિરુદ્ધ જઈ અને સીબીઆઈની ની માંગ કરવામાં આવે સાચી વાત છે જે સત્તાવીસ ફાઇલોની વાત છે એમાં કોઈ પણ ભલામણ હોય એ પછી લેખિક હોય કે મૌખિક હોય જો એમની સંડોવણી હોય તો એમની સામે પણ કડકમાં કડક કાર્યવાહી એ પણ રજૂઆત થઈ કે ફક્ત અધિકારીઓ નહીં અને ફક્ત નાના અધિકારીઓ નહીં જેને મોટા માથા કહેવામાં આવે છે એ અને સાથે સાથે પદાધિકારીઓ જે પણ ભાજપ શાસકના કોર્પોરેટર હોય એમએલએ હોય કે એમપી હોય જેનું સીધી કે આટ તેમાં ઇન્વોલ્વમેન્ટ હોય એમની સામે પણ કડકમાં કડક કરી હોય એમને પણ સજા થવામાં આવે તક્ષશિલાની જે ગત ચોવીસ તારીખે ઘટના બની હતી તે ખૂબ જ ગંભીર અને ખૂબ જ દુઃખદ છે એની બાબતની આજે જે રિક્વિઝેશન બેઠક બોલાવવામાં આવી હતી તેમાં બંને પક્ષના એટલે વિપક્ષના અને શાસકોના બંનેના જે જે સૂચનો આવે છે એના પર અત્યારે ચર્ચા ચાલી રહી છે ને પણ જે પણ સૂચનો આવશે તેમાં ધ્યાન રાખવામાં આવશે એક વાત તમને કહી દઉં જ્યારે આ ઘટના બની હતી ત્યારે ગુજરાતના માન્ય શ્રી રૂપાણી સાહેબ તે જ દિવસે રાત્રે આવી ગયા હતા એમના વિઝિટ પછી એમણે કમિટીનું ગઠન કર્યું હતું લગભગ આપને બધાને ખબર જ છે મુકેશ પુરી સચિવ શ્રીના અધ્યક્ષતાને તેઓ પણ સુરતમાં અડતાલીસ કલાક રોકાયા હતા અને માન્ય શ્રીની એક સ્પષ્ટ સૂચના હતી કે દોષિતોને છોડવામાં નહીં આવે અને એની માટે જ કોર્પોરેશન દ્વારા અને પેરેલ એજન્સીઓ દ્વારા જે તપાસ કરવામાં આવી રહી છે એમાં કોઈપણ તપાસ એજન્સીને કોઈપણ રીતે ઇન્ટરફિયર કરવામાં આવતું નથી તપાસ એજન્સીઓ પોતાનો રિપોર્ટ જે રીતે રજૂ કરે છે ને જે જે રીતે પગલાં લે છે એમાં કોઈને બચાવવામાં આવશે નહીં એવું અમારું સ્પષ્ટ માનવું છે બેન જો રાજીનામાની જ્યારે વાત થતી હોય તો અમારા રાજીનામું આપવાથી જો આ કેસને અસર થતી હોય તો પહેલો રાજીનામું હું આપી દઈશ એમાં કોઈ શંકા નથી પણ જ્યારે એક તપાસ એજન્સીઓ તપાસ કરી રહી હોય એના રિપોર્ટ આવવાના બાકી હોય ત્યારે કોઈપણ દોષ નહીં મૂકવો જોઈએ હું વિપક્ષ ફલે જે પણ કહેતો હોય પણ હું આજે ચોક્કસ કહીશ કે કોઈપણ પક્ષે દોષારોપણમાં પડવા કરતાં આપણે ભેગા મળીને આની માટે શું કરી શકીએ ભેગા મળીને સુરત શહેર માં આગમી દિવસોમાં કોઈ આવો બનાવ ન બને આગમી દિવસોમાં કોઈ પણ ઘટના ન બને જેમાંથી કોઈ પણનો જીવ ન જાય કોઈ બાળકનો જીવ ન જાય કે કોઈ પણ વ્યક્તિનો જીવ ન એની માટે શું કરીશું એની એક ચર્ચા હોવી જોઈએ રાજીનામા આપવાથી જો આ ઘટનાને કોઈ અસર થતી હોય તો મને નથી લાગતો કે હું રાજીનામા આપવામાં જ કહીશ જી ચોક્કસ જી ચોક્કસ હું તમારા એ કહીશ મેં પહેલા જ કીધું કે હું કોઈ પણ દોષારોપણમાં માનતો નથી જેને જે પણ કહેવું હોય પણ ઘટના બની છે તે ગંભીર છે ઘટના નહીં જ બનવી જોઈએ દુઃખદ છે કારણ કે એક કહેવત છે કે જેની ગોદળી જાય તેને ઢાળવાય બરાબર છે એટલે આપણે આ ઘટના બની છે એની સાથે સંમત છે ને બાકીની જે વસ્તુ છે કે ફાયર સિસ્ટમ છે એ વસ્તી પ્રમાણે ફાયર સ્ટેશનો પૂરતતા પ્રમાણમાં છે અમદાવાદમાં જેટલા પ્લેટફોર્મ છે તેટલા આપણે ત્યાં પણ છે પણ છતાં કોઈ જગ્યા કચાસ રહી હશે તો ફાયર વિભાગને કે કોઈપણ વિભાગને સૂચના આપવામાં આવી છે કે ભાઈ આ બાબતમાં જે સાધનો ખરીદવાની જરૂર જણાતી હોય તે ખરીદવામાં આવશે બીજું ચોવીસ તારીખ પછી જે ટ્યુશન ક્લાસીસ અને ડોમને ઉતારવામાં આવી રહ્યા છે હું તમને ચોક્કસપણે કહીશ કે કોઈ પણ એમાં વિપક્ષ પણ આવી જાય છે કોઈ પણ કોર્પોરેટરોએ ફોન કરીને એવા ગેરકાયદેસર અને અધિકૃત બાંધકામોને અટકાવવાની કોઈએ ફોન કર્યા નથી કોઈએ કંઈ કર્યું નથી એ જ અમારી કામ કરવાની જે ભાવના છે કે ભાઈ જે ખોટું થયું છે તેને કેવી રીતે સરખું કરી શકાય તે માટે અમે પ્રયત્નશીલ છે ને ફરીથી આ બાબતે હું દિલગીર એ રીતે છું કે આવો બનાવ નહીં જ બનવા જોઈએ માફ કરજો પણ એક નેટની જે વાત છે અમે વસાવવાની કુશન પીલો જે છે કુશન બેડ છે તેની માટેની બી કીધી છે નેટની ફાયર સેફટી એક્ટમાં કોઈ જગ્યાએ ખરેખર નિયમ અનુસાર જોગવાઈ જ નથી એના પણ ઘણા બધા કારણો છે એ બાબત આપણે ફરીથી ચર્ચા કરીશું છતાં જ્યાં જ્યાં જરૂર જણાશે કે નેટ જોઈએ કે ફાયર સુવિધાઓ માટે હું તો કહું કહીશ કે કોઈપણ પ્રકારના અકસ્માત સુરત શહેરમાં કે કોઈ કોઈપણ રાજ્યમાં ન થાય તેની માટે સુરત શહેરમાં સુરત મહાનગરપાલિકાએ ભાજપ શાસકોએ જે કરવું પડતું હશે કરશે કારણ કે અવારનાર તમે જોયા હશે કે સિટી બસ કે બીઆરટીએસઓના પણ એક્સિડન્ટ થતા હોય છે તે પણ ન થવા જોઈએ એની માટે બમ્પની રજૂઆત આવી કે જ્યાં બસ સ્ટેન્ડ આવે છે ત્યાં બમ્પ મૂકવા જોઈએ એમાં પણ શાસકોએ તકેદારી લીધી જ છે એટલે અમારા ભારતીય જનતા પાર્ટીનો એક ધ્યેય છે કે સુરતમાં કોઈ પણ પ્રકારની હોનારત ન થાય કોઈનો જીવ ન થાય તે અમારો ધ્યેય રહેશે જો એક વસ્તુ જ્યારે આ બનાવ બન્યો છે ત્યારે જવાબદારી નક્કી કરવા કરતા પહેલા જો આપણને જે 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 રીતે જાણવા મળે તે રીતે અમે ડિમોલેશન કરી જ રહ્યા છે અને એની માટે એ ફરીથી ન થાય અને હું તો આપના માધ્યમ દ્વારા અપીલ કરું છું કે કોઈક અનધિકૃત બાંધકામ માટે ભલામણ ન કરે એની માટેનો એક સંકલ્પ હોવો જોઈએ હું આજે સામાન્ય સભામાં બોલવાનો છું કે એક સંકલ્પ કરો કે ગેરકાયદેસર બાંધકામ હું નહીં કરવા દઈશ આપણે બીજાની વાત શું કામ કરીએ આપણે પોતાનાથી શરૂઆત કરીએ હું હું કહીશ કે ભાઈ નહીં કે બાંધકામ અત્યારે જેમ એક સદસ્યશ્રીએ કીધું કે ભાઈ કોઈ પોતાનું ખાલી ઘર બાંધતું હોય તો એને નહીં અટકાવવો જોઈએ તમે કેમ શરૂઆત થવા દો છો આજે કોઈ એક નાનાથી શરૂ કરશો તો એ જ મોટું સ્વરૂપ ધારણ કરે છે એટલે ગેરકાયદેસર બાંધકામોની અમે પહેલા પણ ફેવર નહોતા કરતા આજે પણ નથી કરતા ને ભવિષ્યમાં પણ હું નહીં કરીશ